રોરો ફેરી બાદ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે મુંબઈથી દીવની વચ્ચે ક્રુઝ સર્વિસ. મતલબ કે હવે દરિયાઈ માર્ગે ક્રુઝમાં બેસી અને ગુજરાતીઓ જઈ શકશે મુંબઈ. ગુજરાતીઓને હવે મોજે દરિયા. શરૂ થશે દીવ મુંબઈ ક્રુઝ સેવા. ડિસેમ્બરમાં શરૂ થશે ક્રુઝ. ગુજરાતીઓ એટલે હરવા ફરવાના શોખીન. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતીઓને ક્રુઝની મુસાફરી ખૂબ પસંદ છે. પછી તે મુંબઈથી ગોવાની ક્રુઝ સફર હોય કે થાઈલેન્ડ મલેશિયાની ક્રુઝની સફર, પણ હવે ગુજરાતીઓએ ક્રુઝની મુસાફરી માટે દૂર જવાની જરૂર નહીં પડે, કારણ કે ટૂંક સમયમાં દીવથી મુંબઈ સુધીની ક્રુઝ સેવા શરૂ થવાની છે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાની વાત માનીએ તો મુંબઈના ક્રુઝ ઓપરેટર આંગ્રિયા ક્રુઝે મુંબઈ અને દીવ વચ્ચે ડિસેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ ક્રુઝ માત્ર મુંબઈથી દીવ વચ્ચે જ નહીં પણ સોમનાથ, દ્વારકા અને પોરબંદર જેવા દરિયાઈ વિસ્તારમાં પણ ચાલશે. સરકારનું પ્લાનિંગ પોરબંદર, દ્વારકા, વેરાવળ અને દીવ દમણને જોડતું ક્રુઝ ટુરિસ્ટ સર્કિટ શરૂ કરવાનું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે 5 બંદરો ઉપર ક્રુઝ ટર્મિનલ બનાવવાના ટેન્ડર પણ બહાર પાડ્યા છે. આ 5 બંદરો છે મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગર. જો પ્લાનિંગ મુજબ જ કામ થયું તો ડિસેમ્બરમાં ગુજરાતીઓ દીવથી મુંબઈની ક્રુઝની મજા માણતા નજરે પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.